ચાલો મિત્રો, આજે આપણે આધાર કાર્ડ અને પાન કાર્ડ ને લિંક કરવા માટેની જે પ્રોસેસ છે એકદમ સરળ પ્રોસેસ હું તમને શીખવાડું છું, જેની મદદથી તમે એકદમ સરળતાથી પોતાના મોબાઈલની મદદથી જ તમે પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકો છો. અને કોઈ એવી છે કે આધાર કાર્ડ ને પાન કાર્ડ લિંક છે કે નહીં એ પણ તમે સ્ટેટસ જોઈ શકો છો. આધાર કાર્ડ ને પાન કાર્ડ લિંક કરવા માટે એક ખાસ બાબત જરૂરી છે કે બંનેની અંદર નામ સેમ હોવું જોઈએ. જો સેમ ન હોય તો તમે સુધારો કરીને પછી એને લિંક કરાવી શકો છો. અને સરકારની ગાઈડલાઇન મુજબ 31/3/2021 સુધીમાં તમારે આધાર કાર્ડ ને પાન કાર્ડ લિંક કરી લેવાનું છે. જો નહીં હોય તો તેના પર 1000 રૂપિયા દંડ લાગી શકે છે, એવી અમારા ટૂંક સમયમાં જ જાહેરાત કરેલ છે. તો ચાલો આપણે શીખીએ. સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ અથવા ગૂગલની અંદર તમે સર્ચ કરી શકો છો, બરાબર. તો અહીંયા આપણે ગૂગલની અંદર હું લખું છું, તમારે અહીંયા સર્ચમાં લખવાનું છે ખાલી ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ, ઇન્કમ ટેક્સ લખવાની સાથે તમારે પહેલો જે દેખાય છે ઇન્કમ ટેક્સ એની ઉપર ખાલી ટચ કરવાનું છે. આવી રીતે તમે ટચ કરશો એ થોડી જ વારની અંદર આ સાઇટ ઓપન થઈ જશે. નેટવર્કના હિસાબે થોડોક સમય લાગી શકે છે, પણ આ રીતે તમારી સાઇટ જે છે એ ઓપન થઈ જશે. આ રીતે ઓપન કર્યા પછી તમને સાઇટમાં બે ડોટ તમને જોવા મળશે, અથવા પહેલી જે સાઇટ જે છે એ ધ્યાનમાં રાખવાની છે કે કઈ સાઇટ ખુલે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્કમ ટેક્સ efilling.gov.in. આ જ સાઇટ ઉપર તમારે જવાનું રહેશે અને એની અંદર તમારે એન્ટર થવાનું છે. હું એની પર ક્લિક કરીશ. એની પર ટચ કર્યા પછી થોડી જ વારની અંદર એ સાઇટ ઓપન થઈ જશે, બરાબર. અને એ વાત ધ્યાન રાખવાનું, કોઈપણ માહિતી લખવામાં કોઈપણ પ્રકારની મિસ્ટેક આવી જોઈએ નહીં. ખાસ કરીને આંકડાઓ અને આંકડાઓ પ્લસ આંકડાની સાથે જ્યારે અક્ષરો આવતા હોય છે ABCDના, તે અક્ષરો એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે, બરાબર. ચાલો હવે આપણે અહીંયા તમને ફાઇલ ખુલી ગઈ છે. હવે બીજી બાબત, આવી રીતે ખુલી ગયા પછી અહીં તમે સાઇડની અંદર જશો, સાઇડમાં જોશો તો અહીંયા આ જગ્યાએ તમને જોવા મળશે, સાઇડમાં ઘણા બધા અહીંયા ઓપ્શન જોવા મળશે. એ ઓપ્શનમાંથી તમારે માત્ર ને માત્ર ત્રીજા નંબરનો ઓપ્શન, એટલે કે અહીંયા લિંક આધાર એવું જોવા મળશે લખેલું છે, એની પર તમારે ટચ કરવાનું છે, બરાબર. એ જેથી આપણને એનું ખ્યાલ અથવા એની માહિતી મળી શકે, તો એની પર ટચ કરીશ. એની અંદર ટચ કર્યા પછી જે લિંક ખુલશે એની અંદર માહિતી ભરવાની આવશે, જે આપણે શાંતિથી વ્યવસ્થિત રીતે સમજીને માહિતી ભરવાની છે, બરાબર. તો પેજ ઓપન થાય એટલે તમારે ધ્યાન રાખવું કે માહિતી કઈ રીતે ભરવાની છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, આપણે આને જરાક ઝૂમ કરી લઈએ. ઓકે, અહીંયા તમે પહેલાં જોઈ શકો છો કે પહેલી જે બાબત તમને અહીંયા બતાવેલી છે એની અંદર કે સૌથી પહેલાં તમારે અહીંયા પાન નંબર લખવાનો છે, પછી અહીંયા આધાર નંબર લખવાનો છે, નેમ એઝ આધાર એટલે કે આધાર કાર્ડ પર જે નામ છે એ જ નામ અહીંયા બોક્સમાં સેમ ટુ સેમ લખવાનું છે, બરાબર. બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે આની અંદર, આ બોક્સની અંદર જો તમારા આધાર કાર્ડની અંદર તારીખ વ્યવસ્થિત આપેલી હોય, દાખલા તરીકે મારી જન્મ તારીખ 14/4/1988 છે, એ રીતે આપેલી છે તો આ બોક્સની અંદર તમારે કાંઈ ટિક માર્ક કરવાનું છે નહીં. આપણે એમ સમજશું કે એ બરાબર છે, પણ જો એમાં ભૂલ હોય, ખાલી વર્ષ જ આપેલો હોય તો તમે આ બોક્સની અંદર ટિક કરજો, બરાબર. તારીખ ન આપ્યો અને ખાલી વર્ષ આપેલો હોય તો આ બોક્સની અંદર તમારે ટિક કરવાનું છે, બરાબર, બાકી કરવાનું નથી. તો ચલો આપણે ડિટેલ ભરી લઈએ પછી અહીંયા, એટલે અહીંયા પાન નંબર નાખી દઈએ, અહીંયા આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ પ્રમાણે નામ, મારામાં તારીખ બરાબર આપેલી જ છે એટલે હું આમાં લખીશ નહીં, બરાબર. પછી એગ્રી બટન ઉપર ઓકે કરશું એટલે કે ટિક આપી દઈશું. પછી અહીંયા જે કેપ્ચા કોડ આપેલા છે એ આ જગ્યાએ ભરી લઈશું અને લિંક આધાર ઉપર આપણે ઓકે કરશું, બરાબર.
હવે તમે અહીંયા જોઈ શકો છો કે લિંક આપણે ક્લિક કર્યા પછી ઓટીપી ક્લિક કરવાની જરૂર નથી, ખાલી લિંક કરી નાખશો ડિટેલ ભરીને, એને તમે જોઈ શકશો યોર રિક્વેસ્ટ હેઝ બીન સેન્ડ ટુ યુ IDAI ફોર વેલિડેશન ઓફ આધાર, પ્લીઝ ચેક ધ સ્ટેટસ લેટર બાય ક્લિકિંગ ઓન લિંક આધાર હાઇપરલિંક ઇન હોમ પેજ. તો આ રીતે તમે ક્લિક થઈ છે કે નહીં ચેક કરી શકો છો, બરાબર. અને આપણે વાત કરી તે પ્રમાણે તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો ચેક પણ કરી શકો છો કે લિંક આધાર થયું છે કે નહીં. એના માટે અહીંયા સૌથી ઉપર હોમ બટન આપેલું છે, એની ઉપર ક્લિક કરશું. ઓકે, એટલે આપણા ફરીવાર મેઇન પેજ ઉપર આવી ગયા. હવે આપણે કીધું પ્રમાણે અહીંયા લિંક આધાર ઉપર ક્લિક કરશું ફરીવાર, એટલે આપણે જે આધારનું ફોર્મ આવે છે ત્યાં પહોંચી જઈશું, જે આપણે ડિટેલ ભરી હતી ત્યાં. ઓકે, આ પેજ આપણે આવી ગયું છે હમણાં તમને વાત કીધી પ્રમાણે. હવે અહીંયા લાલ અક્ષરમાં આ જગ્યાએ તમને જોવા મળશે અહીંયા ક્લિક હિયર, એટલે કે અહીંયા જે ડિટેલ ભરી છે એ પ્રમાણે લિંક છે કે સ્ટેટસ ચેક કરવું હોય તેથી કરી શકીએ છીએ. તો હું અહીંયા ક્લિક હિયર પર ક્લિક કરીશ. અહીંયા હું પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર નાખીશ, બંને ડિટેલ નાખતાની સાથે મને માહિતી બતાવશે. હવે બધું થઈ ગયા પછી અહીંયા ડિટેલ ભરાઈ ગયા પછી આધાર કાર્ડ અને પાન કાર્ડ ડિટેલ ભરાઈ ગયા પછી અહીંયા વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરશું, એટલે અહીંયા પેજ બતાવશે આપણને. ઓકે, હવે અહીંયા આપણે જરાક ઝૂમ કરીને જોઈ લઈશું. યોર પાન ઇઝ લિંક ટુ આધાર નંબર, તો અહીંયા આપણે કહી શકીએ કે આપણું જે પાન કાર્ડ અને આધાર કાર્ડ છે એ સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે. તો આખી પ્રોસેસ જે છે મેં તમને સમજાવી દીધી, તમે આ પ્રોસેસનો ઉપયોગ સેલ્ફ જાતે કરી શકો છો અને તમારા ઘરની અંદર પણ કોઈ પણ અન્ય ખર્ચ વગર જાતે જ આ કાર્ય કરી શકો છો. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા દરેક ગ્રુપમાં શેર કરો, જેથી બધે ઘર બેઠા જ આ કામ જે છે કરી શકે, બરાબર. ફક્ત 5 મિનિટ આપશો એટલે કામ થઈ જશે. સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી આવો કોઈ વિડીયો મૂકું તો તરત જ તમને ત્યાં નોટિફિકેશન મળી જશે. ધન્યવાદ, થેન્ક યુ.